26 तारीख ने मंगलवार बहनों ने भावती पानीपुरी पानीपुरी स्पर्धा में बहनों खूब उमंग ने उत्साह थी भाग लिये। आपने गया दर वर्ष नो रेकॉर्ड पण थोड़ो कापी दऊं के बहनों की आ 3 मिनिट की स्पर्धा होय छे, जेमां एक पहली मिनिट में 11 पूरी खावानी होय छे। गया वक्ते 3 मिनिट में 40 पूरी बहनों खाई अने प्रथम नंबर मेळव्यो हतो अने ए जोवा लायक स्पर्धा होय छे। ते दिवसे सांजे 7:30 ओपन सौराष्ट्र लाडू जमण हरीफाई गणपति महोत्सव त्यारथी आपणे योजी छीए अने एमां पण विविध ग्राम्य विस्तारना पण लोको आवे छे अने एक वडील सरबदळना वडील छे गोविंदभाई लुणागरिया, ए गया वक्ते दर वक्ते नंबर लई जाय छे। 22, 23, 24 लाडवा खाई जाय छे। 100 ग्रामनो एक लाडवो होय छे चूरमानो अने ચોખા ઘીના લાડવા બનતા હોય છે અને એ અડધી કલાકની સ્પર્ધા હોય છે, અડધી કલાકમાં ખાવાનું હોય છે એટલે એ પણ સ્પર્ધા યોજવામાં આવી છે। एकदन्तः महाबुद्धि सर्वज्ञः गुणनायक सर्वसिद्धि करो देवा गौरी पुत्र विनायकः सिद्धि विनायक देव एवा गणपति बापा देशनु राष्ट्रनु ने नगरनु कल्याण करनार छे। अत्यारे जे देशमां महामारी धर्मना नामे आ बनी रही छे तेमा भगवान सिद्धिविनायक भले ने बधाने सदबुद्धि आपे अने सनातन धर्मनी खूब अभिवृद्धि थाय एवो अमारे गणपति दादा ने प्रार्थना करी छी। ओ एकदंताय विद्महे वक्रतुंडाय धीमहि तन्नो दन्ति प्रचोदयात्। नमस्कारं समर्पयामि नमस्करोमि। ફર્સ્ટ ઓફ ઓલ તો સર તમારો પરિચય આપો। હું કિશોરભાઈ રાઠોડ, ગણપતિ મંગલ મહોત્સવમાં મારી પ્રોજેક્ટ ઇન્ચાર્જની જવાબદારી છે। ભારતીય જનતા પાર્ટી રાજકોટ મહાનગર દ્વારા ગણપતિ મંગલ મહોત્સવ 2008થી અવિરત ઉજવવામાં આવી રહ્યો છે, જેમાં શહેર ભાજપના અધ્યક્ષ શ્રી મુકેશભાઈ દોશીના માર્ગદર્શનમાં એમના ઇન્ચાર્જ પદે આ કાર્યક્રમનું આયોજન થયું છે, જેમાં રોજે રોજ વિદ્યાર્થીઓ માટે, બહેનો માટે, ભાઈઓ માટે વિવિધ સ્પર્ધાઓ, વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, સેવાકીય પ્રવૃત્તિઓ યોજવામાં આવી રહી છે। જેમાં ગઈકાલે બહેનો માટે આરતી સુશોભન સ્પર્ધા હતી ઓપન રાજકોટ, જેમાં પણ ખૂબ જ વરસતા વરસાદમાં પણ બહેનોએ ઉત્સાહથી ભાગ લીધો હતો। આજે બહેનો માટે મિલેટ વાનગી સ્પર્ધા યોજવામાં આવી, જેમાં પણ બહેનોએ ખૂબ જ ઉત્સાહથી ભાગ લીધો અને ખૂબ સારી જાડા ધાન્યની વાનગીઓ બનાવી અને ખૂબ સારી રીતે સ્પર્ધામાં એઓએ ભાગ લીધો। એમાં આમ રોજે રોજ વિવિધ કાર્યક્રમો હોય છે, જેમની વિગત હું ક્રમશઃ તારીખવાર પણ આપું આપને। બરાબર, આવનારી એક્ટિવિટીની માહિતી સાહેબ આપને આપશે, જે ગણપતિમાં વિવિધ સ્પર્ધાઓ અને સાંસ્કૃતિક કાર્યક્રમ છે એમની માહિતી આપું છું। ગઈકાલે બહેનો માટે આરતી સુશોભન સ્પર્ધા હતી, આજે મિલેટ વાનગી બનાવવાની બહેનો માટેની સ્પર્ધા હતી, આજે રાત્રે 9 કલાકે દેશભક્તિ ગીતનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે, આવતીકાલે 1-8 વિદ્યાર્થીઓને પણ પ્રોત્સાહન મળે માટે 1 મિનિટ સ્પર્ધા સાંજે 4:30 કલાકે યોજવામાં આવી છે। ત્યાર પછી આવતીકાલે 21 તારીખને ગુરુવારે રાત્રે લોક ડાયરો યોજવામાં આવ્યો છે, રાજભા ગઢવી અને એમના સાથી કલાકારો દ્વારા એ ડાયરો રજૂ કરવામાં આવશે। વાહ બે વાહ। 22 તારીખે શુક્રવારે સાંસ્કૃતિક કાર્યક્રમ રાત્રે 9 કલાકે, જેમાં દિવ્યાંગ બાળકો કે જે મંદબુદ્ધિના બાળકો હોય, બહેરા મોંઘા બાળકો હોય, અંધ મહિલાના બહેનો છે, એકરણ સંસ્થાના બહેનો છે, પ્રયાસ પેરેન્ટ એસોસિએશનના બાળકો છે અને કોર્પોરેશનની શાળાના, સરકારી શાળાના પ્રાઇમરી વિભાગના બાળકોને તક મળે સ્ટેજ ઉપર, એટલે એમના માટેનો એક સાંસ્કૃતિક કાર્યક્રમ રાત્રે 9 કલાકે 22 તારીખને શુક્રવારે, 23 તારીખ શનિવારે 1 મિનિટ સ્પર્ધા બહેનો માટે ઓપન રાજકોટ સ્પર્ધા યોજવામાં આવી છે, તે જ દિવસે રાત્રે 9 કલાકે અસાઈરો યોજવામાં આવ્યો છે, જેમાં ધીરુભાઈ સરવૈયા અને હિતેશભાઈ અંટાલા એમનો કાર્યક્રમ રજૂ કરશે। બરાબર છે। ત્યાર પછી 24 તારીખને રવિવારે ગણપતિ ચિત્ર સ્પર્ધા, જેમાં આજે આટલા વર્ષથી ગણપતિ ઉત્સવ શરૂ થયો ત્યારથી, એમાં 1-8 બાળકો હોય, હાઈસ્કૂલ વિભાગના, માધ્યમિક વિભાગના અને ઓપન રાજકોટ માટે ગણપતિજી ભગવાનની જોયા વગરની ચિત્ર સ્પર્ધા, જે ચિત્ર દોરવાના હોય છે એની સ્પર્ધા યોજવામાં આવી છે અને તે દિવસે રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમ
કે જેમાં હાઈસ્કૂલ વિભાગના બાળકોને એમનો ટેલેન્ટ્સો રજૂ કરી શકે તક મળે એમના માટેનો એક કાર્યક્રમ છે. 25 તારીખે સોમવારે સાંજે 4:30 કલાકે બહેનો માટે ઓપન રાજકોટ લગ્ન ગીત સ્પર્ધા યોજવામાં આવી છે, અને તે જ દિવસે રાત્રે ખૂબ જ લોકો હંમેશા દર વખતે ગણપતિ મંગલ મહોત્સવમાં ઈચ્છા વ્યક્ત કરતા હોય છે કે ભાઈ શ્રીનાથજીની ઝાંકી કાર્યક્રમ અવશ્ય રાખજો. તો એ દિવસે રાત્રે શ્રીનાથજીની ઝાંકી ઠાકોરજી બધાયરા મારે દ્વારે રાત્રે 9 કલાકે કાર્યક્રમ છે. 26 તારીખના મંગળવારે બહેનોને ભાવતી પાણીપુરી સ્પર્ધામાં બહેનો ખૂબ જ ઉમંગ અને ઉત્સાહથી ભાગ લે છે. આપને ગયા દર વર્ષનો રેકોર્ડ પણ થોડોક આપી દઉં કે બહેનોની આ 3 મિનિટની સ્પર્ધા હોય છે, તેમાં એક પહેલી મિનિટમાં 11 પૂરી ખાવાની હોય છે. ગયા વખતે 3 મિનિટમાં 40 પૂરી બહેનોએ ખાઈ અને પ્રથમ નંબર મેળવ્યો હતો, અને એ જોવાલાયક સ્પર્ધા હોય છે. તે દિવસે સાંજે 7:30 ઓપન સૌરાષ્ટ્ર લાડુ જમણારી ભાઈ ગણપતિ મહોત્સવ ત્યારથી આપણે યોજીએ છીએ, અને એમાં પણ વિવિધ ગ્રામ્ય વિસ્તારના પણ લોકો આવે છે. અને એક વડીલ સરફદળના વડીલ છે ગોવિંદભાઈ લુણાગરિયા, એ ગયા વખતે દર વખતે નંબર લઈ જાય છે. 22, 23, 24 લાડવા ખાઈ જાય છે. 100 ગ્રામનો એક લાડવો હોય છે ચૂરમાનો, અને ચોખ્ખા ઘીના લાડવા બનતા હોય છે, અને એ 1/2 કલાકની સ્પર્ધા હોય છે. 1/2 કલાકમાં ખાવાનું હોય છે, એટલે એ પણ સ્પર્ધા યોજવામાં આવી છે. અને તે જ દિવસે બધા બહેનો દરેક સમાજના લોકો એ ગણપતિ દાદાનો ભાવથી આ ઉત્સવમાં ભાગ લે એટલે એના માટે ગરબા રાસનો કાર્યક્રમ પણ રાત્રે 9 કલાકે યોજવામાં આવ્યો છે. બરાબર. ત્યાર પછી 27 તારીખને બુધવારે થેલેસેમિયા પીડિત બાળકોના લાભાર્થે સાંજે 6 થી 9 કલાકે રક્તદાન કેમ્પ, તેમજ દરેક સ્પર્ધાના વિજેતાઓને ઇનામ વિતરણ કાર્યક્રમ. અહીં જે સ્પર્ધામાં ભાગ લે છે કોઈ પણ જાતની ફી લેવામાં નથી આવતી. દરેક વિજેતાઓને પ્રથમ, દ્વિતીય, તૃતીય મોમેન્ટો, ભાગ લેનારને પ્રમાણપત્ર અને રોકડ પુરસ્કાર પણ આપવામાં આવે છે. અને તે દિવસે રાત્રે એટલે કે બુધવારે રાત્રે 9 કલાકે કસુંબલ લોક ડાયરો ઓસમાનભાઈ મીર અને એમના સાથી કલાકારો દ્વારા યોજવામાં આવ્યો છે, અને વચ્ચે એક રવિવારે છપ્પન ભોગ પ્રસાદ દર્શન પણ ધરવામાં આવે છે ગણપતિ દાદાને. એમાં પણ બધા ભાવથી દર્શન કરતા હોય છે. રોજે રોજ સાંજે 7 કલાકે ગણપતિ દાદાની આરતી હોય છે, એમાં દરેક સમાજના લોકોને નિમંત્રણ આપવામાં આવે છે. એનજીઓ હોય, સામાજિક અગ્રણીઓ હોય, સામાજિક સંસ્થાઓ હોય, વિવિધ સમાજના લોકો, એમ બધાને આવરીને સમસ્ત લોકો લાભ મળે એમના માટે એમને પણ આરતીનો લાભ નિમંત્રણ દ્વારા આપીને આપવામાં આવે છે. રોજ સાંજે 12:15 વાગે રાત્રે શયન આરતી ગણપતિ દાદાની કરવામાં આવે છે, અને રોજ સાંજે 5 થી 12 સુધી ગણપતિ દાદાના બધા દર્શન કરી માટે એ માટે દર્શનનો લાભ આપવામાં આવે છે. આમ વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા છે. ખૂબ આભાર સાહેબ, ધન્યવાદ. અને મિત્રો, હું તમને આખે આખી પત્રિકાની ઝાંખી જે કાર્યક્રમની રૂપરેખા છે એ હું આપણા પેજ ઉપર અપલોડ કરી દઈશ, જેથી તમને ડે ટુ ડેની માહિતી મળી જાય અને કયા સમયે કયો કાર્યક્રમ છે એ તમે વિગતવાર જાણી અને અહીંયા દાદાના ચરણોમાં દર્શન કરવા પહોંચી શકો. અને આ વિડીયોને વધારેમાં વધારે શેર કરજો, જેથી તમારા ફ્રેન્ડ્સ ફેમિલી પણ આ દર્શનનો લાભ લઈ શકે. બહેનો માટે પાણીપુરી કોમ્પિટિશન છે, ભાઈઓ માટે લાડુ સ્પર્ધા છે, વિદ્યાર્થીઓ માટે છે, બધા માટે કંઈકનું કંઈક દાદાના ચરણોમાં સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે. તો વધુમાં વધુ લોકો સુધી આ વ્યવસ્થાને તમે શેર કરજો. અમે અહીંયા આવ્યા છે ભારતીય જનતા પાર્ટીના ઇવેન્ટમાં, અને ખૂબ જ સરસ ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કર્યું છે. ગણપતિ બાપાનો આટલું મોટું સરસ મૂર્તિ બી છે, જેમાં બહુ મસ્ત દર્શન થયું, અને સ્પર્ધામાં તો એટલું સરસ મિલેટ કોમ્પિટિશનનું હતું. અમે 4 જજ હતા. હું કવિતાબેન રાયચુરા ફૂડિઝન રાજકોટથી, દર્શનાબેન અનાડકટ સેલેડ સ્ટુડિયોથી, રીતાબેન તન્ના જે કુકિંગ એક્સપર્ટ છે, અને હેમાંગી ભટ્ટ જે હેમ સ્ટુડિયો ચલાવે છે, અને આપણા અહીંયા બધા વિજેતા અહીંયા જ છે, અને ખૂબ ખૂબ અભિનંદન બધાને, અને બહુ સરસ કામ કર્યું. મિલેટનો આપણે ઘણો બધો મોદી ગવર્નમેન્ટે એટલું બધું સરસ આપણે ઇન્ડિયાનો હાઈલાઇટ કરવા માટે આટલું સરસ કર્યું છે. મિલેટનો આપણે ખરેખર જાણતા જ નથી કે મિલેટની આટલી વસ્તુ બની શકે છે, અને એ ટેસ્ટી વસ્તુ એવું નથી, સ્વીટ બની શકે છે, અને બધું જ આમ કહેવાય ને કે બધું જ લઈને હેલ્ધી કહેવાય, અને હેલ્ધી થી લઈને એટલો મસ્ત ટેસ્ટી બને છે. થેન્ક યુ સો મચ. અને જે સમાજના અગ્રણીઓ પધાર્યા છે એ એમનું એક રજીસ્ટ્રેશન પણ નામ ને નંબર આપવા માટે વિનંતી.